સાબરકાંઠા જિલ્લામાં સોમવારની બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો થઈ ગયો હતો. સોમવારની સાંજે પણ સુસવાટાભેર પવન ઉપડ્યો હતો. મંગળવારની બપોર પછી અચાનક ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવતા ઈડર શહેરના બસ સ્ટેન્ડમાં હોર્ડિંગ પડતા રિક્ષાને નુકસાન થયું હતું, તેમજ વડોલી ગામમાં વાવાઝોડાએ પતરા ઉડાવી દીધા. વડોલી બસ સ્ટેશન પર આવેલ લારી ગલ્લા ઉડાવી દીધા હતા. દુકાનના પતરા તેમજ અગરના શેડ પણ ઉડાવી દીધા, તેમજ 10 થી 15 વૃક્ષો ધરાશયી થયા હતા. વીજ થાંભલા અને ડીપીઓ પણ પડી ગઈ હતી. ઈડર તાલુકામાં અસંખ્ય વીજ થાંભલા ધરાશયી થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. કઈ ખેડૂતોની તમાકુ ઘઉંની હુંસેલ ઉડી ગયું છે તો કેરીના આંબા પણ ધરાશયી થઈ ગયા હતા. ઈડર તાલુકાના મોહનપુરા, બડોલી, કાનપુર, લાલપુર, વડિયાવીર, ગાંઠિયોલ, બુઢિયા, દેત્રોળી જેવા ગામોમાં અસંખ્ય વૃક્ષો અને વીજ થાંભલા ધરાશયી થતા અંધારપટ છવાયો હતો. દેત્રોલી ગામના ડાયમંડ ધીરાભાઈ પટેલના કૂવા પર ભેંસોના તબેલામાં બનાવેલ શેડ ઉડી ગયો હતો. સિમેન્ટના પતરા પણ ઉડી ગયા હતા. ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. પર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો. ખેડૂત મિત્રને કમોસમી વરસાદથી નુકસાન વેઠવું પડ્યું છે. વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ સાબરકાંઠા જિલ્લામાં સર્જાયો છે. રાકેશ નાયક સાથે NS ગુજરાત ન્યૂઝ, ઈડર.